નમસ્કાર, ગુડ ઇવનિંગ, શુભ સંધ્યા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. અડ્ડા 247 ગુજરાતમાં હું ફાલ્ગુન વાઘેલા આપનું સ્વાગત કરું છું. અને આપણે જે મુજબ કહ્યું હતું એ મુજબ આજે પાર્ટ 3 આપણે લઈને જવાનો છે. અને પાર્ટ 3 ની અંદર જે સવાલો તમારી સમક્ષ આવશે પર્યાવરણના, એ એકદમ જે છે રસપ્રદ રીતે અને બહુ જ એકદમ જે ગોઠવેલા આવવાના, બરાબર છે. IUCN, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ કન્ઝર્વેશન ઓફ નેચર, જોરદાર આ એક ટોપિક છે. અને આ ટોપિક જે રહેલો છે એ તમારા માટે બહુ બહુ એટલે બહુ મહત્વનો છે, બરાબર. ચાહે ફોરેસ્ટ ની હોય કે કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, ફોરેસ્ટ હોય કે કોઈ પણ એક્ઝામ હોય, આ તમારા માટે જે છે એ અતિ મૂલ્યવાન ટોપિક છે. અને આ ટોપિક જે છે તમારા માટે બહુ જ કામ લાગશે આગળના તમારા મેરિટમાં નામ લાવવા માટે. તો એ માટે જે છે આપણે અત્યારથી જ ચાલુ કરી દીધી છે આની તૈયારી, બરાબર છે. એટલે ફટાફટ જે છે તમારા મિત્રોને કહી દો કે ભાઈ આવો એક ટોપિક અને સરસ મજાનો લેક્ચર ચાલુ થઈ ગયો છે. આની અંદર હું તમને મેપ સાથે, સેની સાથે, મેપ સાથે પ્રાણીઓ બતાવીશ કે કયું પ્રાણી કેટલા એરિયામાં રહે છે, રાઈટ. એ જોવાની તમને બહુ જ મજા આવશે, આઈ શ્યોર, બરોબર છે. તો તમને જે છે એ બહુ જ મજા આવવાની છે આની અંદર. અને આને જે છે તમે શું કરી દો, શેર કરી દો તમારા અન્ય મિત્રો સાથે. ચલો ફટાફટ, ઓકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હલો વિજયભાઈ, કિરણ, શૈલેષભાઈ, અજમલભાઈ, સ્વાગત છે સૌનું, બરાબર છે. ચલો તો આજે ટીચર્સ ડે છે, રાઈટ. અને આજે શુભ પ્રસંગે આ તમારા માટે બહુ જ કામ લાગવાનું છે. ચલો ભાઈ, ઓકે, આવી ગયા છે બધા. યદુવંશી ભરવાડ, જય ઠાકુર, હો વિશાલભાઈ, ચલો જોરદાર. તો જ્યાં તમે મને નિહાળી રહ્યા છો એટલે કે અડ્ડા 247 ના પ્લેટફોર્મ પર, એને એક વખત શું કરી દો, એને એક વખત સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આ પ્રકારનું કન્ટેન્ટ જે છે જો તમારે મેળવ્યું તું રહેવું હોય તો આ આપણે ક્યારે લઈને આવીએ છીએ, દર અલ્ટરનેટિવ દિવસે. એટલે કે હવે સોમવારે આવ્યો ભાઈ મારો વારો, બરોબર, સોમવારે. તો હવે હું બુધવારે પણ આવીશ, બરાબર છે. અને અઠવાડિયામાં 3 વખત આપણી ફોરેસ્ટ ને લગતા ક્વેશ્ચન આન્સર અને સરસ મજાના આ લેક્ચર સાથે મુલાકાત થશે, બરાબર છે. અને પછી આવ્યો શુક્રવાર, બરાબર. તો આ 3 દિવસ જે છે તમને આ વાંચણના, જો બે ના જોયા હોય તો હજી જોઈ લેજો, બરાબર. ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે આની PDF પણ ફ્રી ઓફમાં મૂકી દઈએ છીએ. એટલે તમને લેવલ ખબર પડે કે જો સાહેબ આપણે ફોરેસ્ટ ગાર્ડ બનવું છે, ફોરેસ્ટર બનવું છે, RFO ACF ની અંદર સારું મેરિટ લાવવાનું છે, તો આપણે આની અંદર જે છે એ ખૂંખાર મહેનત કરવા માટે અહીંયા આવવું જ પડશે. કારણ કે હું તમારા માટે શોધી શોધીને એવું કન્ટેન્ટ લાવું છું કે જે તમને બીજે ક્યાંય નહીં મળે. આ વાત હું છાતી ઠોકીને એટલા માટે આજના દિવસે, ટીચર્સ ડે ના દિવસે કહી રહ્યો છું. આવી વાત હું કહેતો નથી સામાન્યપણે, પરંતુ કહી રહ્યો છું કારણ કે આની પાછળ હું જે મહેનત કરું છું એ મને ખબર છે, બરાબર છે. મહેનત જે છે ને એક એવી વસ્તુ છે કે જે તમે કરો ને તો એની રાત્રે તમને બહુ સારી નીંદર આવે. અને ફોરેસ્ટ ની અંદર તમને ખબર છે, પહેલા ફોરેસ્ટ ગાર્ડ ની અંદર 37 લેક્ચર આપણે ફ્રીમાં આપ્યા હતા. અને પછી આપણે જે જોયું હતું કે ભાઈ એનું પરિણામ આખું જોરદાર હતું, બરાબર છે. વિદ્યાર્થીઓએ અઠવાડિયાની અંદર જેમને ખબર પડી કે આ ફ્રી ઓફ લેક્ચર આવે છે, બરાબર છે, એની અંદર તો તેઓએ અઠવાડિયાની વાર હતી અને બધા રાતભર જાગીને જોયા હતા. અને પછી આપણે જોયા હતા કે અમદાવાદની અંદર જે આપણે એક ભાઈનું ઇન્ટરવ્યુ કર્યું હતું, બરાબર છે, એમને રાણાએ પણ જે છે ઝાલાએ, અરવિંદ કુમાર ઝાલાએ પણ સરસ મજાનું શું આપ્યું હતું, પરફોર્મન્સ આપ્યું. અત્યારે ઇન્ડિયામાં કેટલા નેશનલ પાર્ક છે તો સામાન્યપણે જોવા જાઓ તો એની અંદર ડિબેટ ચાલતી રહેતી હોય છે, આટલામું આટલામું. પણ સામાન્યપણે 106 નેશનલ પાર્ક છે. 106મું નેશનલ પાર્ક જે છે આસામની અંદર બનેલું છે. આસામની અંદર જે છે, અવાજ નથી આવતો ભાઈ, અવાજ આવે છે કે નથી આવતો ભાઈ? અવાજ આવી રહ્યો છે ને બધાને? ચલો ભાઈ, સોમભાઈ કે છે અવાજ નથી આવતો, બીજા બધાને આવી રહ્યો છે ને? ફટાફટ જણાવી દો. ઓકે, તો આ કન્ટેન્ટ લેવા માટે આની પહેલા પણ આપણે 2 પાર્ટ પૂરા થઈ ગયા છે. એની અંદર 100 પ્રશ્ન, કેટલા એની અંદર 100 પ્રશ્ન કરાવ્યા છે તમને. અને આ 100 પ્રશ્ન બહુ ખતરનાક લેવલના GCRT NCERT ના છે. અને આગળ આ સિરીઝ જે છે આપણે 500 પ્રશ્ન સુધી લઈ જવાની છે. કેટલી? 500 પ્રશ્ન સુધી. તો ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ ને લગતું તમારે 500 પ્રશ્ન સુધી આવશે. ઓકે, આવે છે અવાજ. સોહમભાઈ રિફ્રેશ કરી લ્યો,
તમારા માઇન્ડ ને પણ અને તમારું સર્વર પણ, બરાબર ને? ચલો પાર્ટ ટુ પણ આપણે મોકલી દીધો હતો, જે લાસ્ટ આપણે આઈ થિંક શુક્રવારે લીધો હતો, રાઈટ? શુક્રવારે અથવા શનિવારે લીધો હતો, તો એ પણ આપણે થઈ ગયું છે. ચલો, હલો જયંતિભાઈ, ચૌહાણભાઈ, પિંકીબેન, રાજેશભાઈ, જય હિન્દ, જય હિન્દ. ચલો સ્વાગત છે. આયુસીએન વિશે વાત કરવાની છે, અને આયુસીએન વિશે વાત કરતા પહેલા થોડીક એની બેઝિક માહિતી લઈ લઈએ. આયુસીએન છે શું? આયુસીએન છે શું? ઇન્ટરનેશનલ યુનિયન. યુનિયન એટલે કે એક સંઘ. આ જે છે ને એક જોરદાર સંઘ છે આંતરરાષ્ટ્રીય, જે નેચર એટલે કે કુદરતના સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન માટે બનાવવામાં આવેલું છે. આની અંદર જે છે એ આ બધી ગણતરી કરતા હોય ને, એ ગણતરી કોણ કરતા હોય? એના દ્વારા ઓથેન્ટિક રાખવામાં આવેલા લોકો, બરાબર છે? જેવી રીતે કાળિયાર છે, તો કાળિયાર બ્લેક બક ની વાત કરીએ તો ખાલી ભારત અને અમુક જગ્યાએ જ હવે તે સ્થિત છે, તો ત્યાં આયુસીએન ના લોકો આવે છે. તમે પણ આનો પાર્ટ બની શકો છો, બરાબર છે? તમે પણ આગળ જઈને આનો પાર્ટ બની શકો છો. તો આ આયુસીએન એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે પ્રકૃતિ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા એટલે કે બાયોડાયવર્સિટી, કુદરતી સંસાધનો છે, નેચરલ રિસોર્સ છે, એના ટકાઉ એટલે કે સસ્ટેનેબલ ઉપયોગના ક્ષેત્રોમાં કાર્યરત છે. આની પછી જે પ્રશ્નોની સિરીઝ છે એ બહુ હાર્ડ હિટ કરશે તમને, બરાબર છે? આપણે પ્રશ્નો જ ભણવાના છે, પરંતુ પ્રશ્નો પહેલા થોડી આની માહિતી ભેગી કરી લઈએ. તમને કદાચ એવું પૂછવામાં આવે કે ભાઈ આયુસીએન જે છે એની અંદર એના લોગોમાં શું છે? એના લોગોમાં જુઓ, એક આવું ટપકું છે બ્લડનું હોય એવું, એક બીજું છે પંજો. એ પંજો જે છે એ એક પ્રાણીનો હોય એવો પંજો છે, જેની અંદર ચાર આંગળીઓ છે, અને આયુસીએન અને રેડ લિસ્ટ આવું લખેલું છે. તો ચાર ભાગમાં વિભાજિત આ લોગો છે. આની સ્થાપના ક્યારે થઈ? સ્થાપના થઈ 5 ઓક્ટોબર 1948. ભાઈ લાઈક બધા કરી લેશે, બરાબર છે? લાઈક કરી લેશે, બરાબર છે? બધા ફટાફટ ચલો. ઓકે, વાહ અનિલભાઈ, સાચી વાત છે. ચલો તો આપણે વાત કરીએ 1948 ના રોજ તેની સ્થાપના થઈ. મુખ્યાલય, હેડક્વાર્ટર ક્યાં આવ્યું છે? સ્વિટ્ઝરલેન્ડ ની અંદર ગ્લેન્ડમાં, બરોબર? સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં તેનું મુખ્યાલય આવેલું છે. 1964માં, ક્યારે? 1964માં સૌ પ્રથમ વખત રેડ લિસ્ટ જાહેર થયું, અને હમણાં પેરિસમાં તેની મિટિંગ ભરાઈ હતી. ત્યાં પેરિસમાં જે છે એ તેનું હમણાં નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. આ રેડ લિસ્ટમાં ટોટલ કેટલી શ્રેણીમાં પ્રાણીઓને કે પ્રજાતિઓને વર્ગીકૃત કરવામાં આવે છે? આની અંદર ફક્ત પ્રાણીઓને નહીં, પ્રાણીઓ, પક્ષીઓ અને વૃક્ષોને પણ વર્ગીકૃત કરવામાં આવે છે. આ ત્રણ પ્રજાતિઓ, ત્રણ વસ્તુઓ યાદ રાખી છું, બરાબર છે? ચલો આગળ જઈએ. જય દ્વારકાધીશ પર્વતભાઈ, રેડ લિસ્ટમાં 9 શ્રેણીઓમાં પ્રજાતિઓને વર્ગીકૃત કરવામાં આવે છે. તો અહીંયા 3 સાલ યાદ રાખશું. 1 સાલ કે જ્યારે આયુષ્ય ની સ્થાપના થઈ, ક્યારે? 5 ઓક્ટોબર 1948. હવે આવશે, આવતા મહિને મુખ્યાલય આવ્યું છે ગ્લેન્ડ ની અંદર. બીજી તારીખ યાદ રાખશું, રેડ લિસ્ટ નું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારે 1964માં. આ લિસ્ટ જાહેર કરવામાં આવે ત્યારે એની અંદર અમુક પ્રાણીઓ પક્ષીઓ એડ પણ થાય, અને અમુક જે છે યસ ડીવાયસો ની અંદર પણ કામ લાગશે, બરાબર છે? બે મત નથી એની અંદર કોઈ પણ. તો આગળ જઈએ. 1964 ની અંદર પ્રથમ લિસ્ટ જાહેર કર્યું, 48 ની અંદર સ્થાપના થઈ, અને 1969 ની અંદર જે છે એની અંદર આ ભારત ની અંદર તેનું શું સંમેલન, તમે કોન્ફરન્સ ઓફ પાર્ટી COP કરો છો ને, એવી આયુસીએન ની પણ ભરાય. તે COP આયુસીએન ની જે છે 1969માં ભરાઈ હતી. ક્યારે? નવી દિલ્હીમાં. 2020માં છેલ્લે ફ્રાન્સમાં આયોજિત સંમેલન જાહેર થયું હતું. અને આયુસીએન કેટલા વર્ષે, આ ખાસ યાદ રાખજો, આયુસીએન કેટલા વર્ષે જે છે એ રેડ લિસ્ટ જાહેર કરે છે. અવલોકન જે છે ને, અવલોકન કોઈ પણ વર્ષમાં થઈ શકે, પ્રાણીઓનું અવલોકન કોઈ પણ વર્ષમાં થઈ શકે. જાહેર એટલે પબ્લિશ્ડ, પબ્લિશ્ડ એન્ડ ડેટા કલેક્ટ, આ બે વસ્તુ છે. ડેટા ગમે ત્યારે કલેક્ટ થઈ શકે. પબ્લિક 4 વર્ષે થાય છે. દર વર્ષે સંકટમાં હોય કે વિલુપ્ત થનારી હોય કે કોઈ પણ હોય, એના માટે આપણે રેડ લિસ્ટ જે છે દર 4 વર્ષે બહાર પાડવામાં આવે છે. ભાઈ આ વસ્તુ યાદ રાખીશું. હવે આની અંદર, આની અંદર આપણે જોઈએ કે ભાઈ આયુસીએન જે છે એના 9 પ્રકાર છે. આયુસીએન 9 પ્રકાર છે. આ 9 પ્રકારો જે છે કયા કયા છે, બરાબર છે? ચલો
તો આની અંદર તમે જોઈ જોઈ શકો છો, પહેલા સાત છે. આની અંદર જે છે એ સૌથી પ્રથમ જો તમારે આની ઉપરનો પણ જોવો હોય તો આની અંદર પહેલા આવશે ભાઈ નોટ ઇવેલ્યુએટેડ. બરાબર છે, નોટ ઇવેલ્યુ એટલે કે જેની ગણના જ નથી કરવામાં આવી, જેને ધ્યાનમાં જ નથી લેવામાં આવ્યા. ત્યારબાદ આવશે ડેટા ડેફિશિયન્ટ. બરાબર છે, ડેટા ડેફિશિયન્ટ એટલે કે જેના વિશે કોઈ ડેટા મળ્યો નથી. બરાબર છે, ટ્રાય તો કર્યો, આની અંદર ટ્રાય તો કરી પણ ડેટા ન મળી. બરાબર છે, તો પહેલો પ્રકાર આ આવશે કે જેના વિશે કોઈ પણ પ્રકારનું IUCN ના જે પણ કોણ હોય, જે પણ પ્રકારના આ એમના માણસો હોય, એમણે એના વિશે ડેટા જ પ્રયત્ન કર્યો નથી જોવાનો. બીજું આવશે કે જેની અંદર ટ્રાય તો કરી પણ ડેટા જ મળ્યો નહીં. આ બે ખાસ યાદ રાખજો, આની અંદરના બહુ ઓછા હશે, આની અંદરના પ્રાણીઓ બહુ ઓછા હશે. બીજું, હવે અહીંથી ચાલુ થશે તમારો ત્રીજો પ્રકાર, પરંતુ એક્ચ્યુઅલમાં પહેલો પ્રકાર કે જેની અંદર તમે પ્રાણીઓને એક્ચ્યુઅલમાં વિભાજિત કરો છો, એની અંદર આવશે સૌથી ઓછી ચિંતા એટલે કે લિસ્ટ કન્સર્ન ધરાવતા હોય. કન્સર્ન એટલે કે જેને તમારા એટ્રેક્શનની, જેને તમારા જે છે કહેવામાં આવે કે પોષણની કે તમારા તરફથી કોઈ કાર્યની જરૂર હોય તેના પ્રોટેક્શન માટે, તો એમાં આવે સૌથી ઓછી ચિંતા કરવાની. તો અહીંયા એક ખાસ વાત છે કે ભાઈ આપણા ભારતની અંદર એક હેણોત્રો નામનું પક્ષી, સોરી હેણોત્રા નામનું પ્રાણી આવેલું છે. બરોબર, હવે કચ્છની અંદર વાત કરીએ ને તો કચ્છની અંદર તે ક્યાં આવશે? કચ્છની અંદર તે હવે લુપ્ત થવા નજીક આવશે, પરંતુ વિશ્વની અંદર જયારે વાત કરીએ ને આની, તો વિશ્વની અંદર તેની સૌથી ઓછી ચિંતા છે. કારણ કે 30 થી વધુ દેશોની અંદર તે જે છે એ શું થાય છે, જોઈ શકાય છે. તો 30 થી વધુ દેશોની અંદર આપણને હેણોત્રો જોવા મળે છે ભાઈ. તો વિશ્વની અંદર આપણે જો વાત કરીએ તો હેણોત્રો વિશ્વની અંદર સારી એવી સંખ્યામાં ઉપસ્થિત છે. આગળ આપણે વાત કરીએ, બરાબર છે, ચલો આગળ આપણે વાત કરીએ તો ધમકીની નજીક. ધમકીની નજીક એટલે કે નિયર થ્રીટનેડ, એને જે છે એ હવે ધમકીઓ મળી રહી છે લુપ્ત થવા માટે. તો નિયર થ્રીટનેડ એટલે ધમકી નજીક. બરાબર છે, નિયર થ્રીટનેડ. ત્યારબાદ કોણ આવશે? ત્યારબાદ આવશે સંવેદનશીલ એટલે કે વલ્નરેબલ. વલ્નરેબલ બરાબર છે, આની અંદર વલ્નરેબલ ની અંદર જે છે ને એ અમુક હજાર ઉપર જતા હોય ત્યારે હોય. બરાબર છે, એવી સ્થિતિ, વૈશ્વિક સ્થિતિ હજાર ઉપર જતી હોય ત્યારે વલ્નરેબલ થતી હોય છે. બરાબર છે, ભયંકર. ભયંકર એટલે કે ભાઈ એન્ડર્જ્ડ. બરાબર છે, એન્ડર્જ્ડ શબ્દ તમે બહુ વારંવાર સાંભળ્યો હશે. હવે ઘણી બધી પ્રજાતિઓ જે છે એન્ડર્જ્ડ એટલે કે ભયંકર સ્થિતિમાં છે. ભયંકર એટલે તેમની હવે જે છે એ શું થવા આવી છે, તેમની પ્રજાતિઓ હવે નાશ પામવાના આરે છે. તમને હું નકશા સહિત બતાવીશ ભાઈ. બરોબર છે, નકશા સહિત આજ આપણે જોરદાર ભણવાનું છે કે ભાઈ આની અંદર આ જોવા મળે છે. બીજું આવશે ગંભીર રીતે જોખમમાં. બરોબર છે, ગંભીર રીતે જોખમમાં ક્રિટિકલી એન્ડેન્જર્ડ, આ જ શબ્દ વાપરવામાં આવે, એની આગળ લખી દેવામાં આવે ક્રિટિકલી. બરોબર, બહુ નાજુક પરિસ્થિતિ છે, ક્રિટિકલ પરિસ્થિતિ છે, ક્લિયર છે, આ કહેવામાં આવે. ત્યારબાદ આવે એક્સટિન્ટ ઇન ધ વાઇલ્ડ. એક્સટિન્ટ ઇન ધ વાઇલ્ડ એટલે કે જંગલમાં લુપ. બરાબર, એક્સટિન્ટ ઇન ધ વાઇલ્ડ એટલે કે જંગલમાં લુપ. હવે આ કઈ રીતે? તો જંગલની અંદર એટલે કે તેમનું પ્રાકૃતિક નિવાસસ્થાન, તેમના કુદરતી નિવાસસ્થાનમાં જ્યારે તે લુપ્ત થઈ ગયો હોય, અને તેને ઝૂ એટલે કે એક્સ સિટુ, બે આવે પર્યાવરણની અંદર, ઇન સિટુ આવે અને એક્સ સિટુ આવે, આ બે પર્યાવરણીય જાળવણીની પદ્ધતિઓ છે. ઇન સિટુ અને એક્સ સિટુ શું છે? પર્યાવરણીય જાળવણીની પદ્ધતિઓ. ઇન સિટુ ની અંદર જો આપણે વાત કરીએ તો તેમના કુદરતી સ્થાનો તમામ આવી જાય, અને એક્સ સિટુ ની અંદર વાત કરીએ તો ઝૂ, બોટનિકલ ગાર્ડન. લાસ્ટ બીજા લેક્ચરની અંદર પહેલો જ સવાલ હતો કે બોટનિકલ ગાર્ડન એક્સ સિટુ ની અંદર આવે, કારણ કે વૃક્ષોને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થાનની જગ્યાએ કુંડામાં અને એક એવી પ્રાકૃતિક અવસ્થામાં એક અન્ય ગાર્ડનમાં તેમને ઉછેરવામાં આવે છે. તો આ એક્સ સિટુ. ત્યારબાદ વાત કરીએ અને છેલ્લું છે એક્સટિન્ટ એટલે કે લુપ્ત, જે હવે જોવા જ મળતા નથી, એને એક્સટિન્ટ કહેવામાં આવે. બરાબર, હવે ભારતની અંદર વાત કરીએ તો જે ચિત્તા છે ભારતની અંદર એક્સટિન્ટ છે, પરંતુ ગ્લોબલ લેવલે તે જે છે એ અમુક બીજા લેવલમાં છે. એ લેવલ અત્યારે નહીં કહું, કારણ કે તમારે કહેવાનું છે મને. બરાબર છે, એ પ્રશ્નમાં આવવાનું છે ભાઈ, તો આના માટે હું નહીં કહું. તો ભાઈ આ 9 પ્રકાર છે, એમાંથી આ 7 પ્રકાર બહુ ઉપયોગી છે. બીજા 2 પ્રકાર કહી દીધા, એકનો ડેટા જ લીધો નથી, એકનો ટ્રાય કર્યો અને ડેટા મેળવ્યો નથી, આ 2. ચલો આગળ જઈએ, ભારતની વાત કરીએ તો ભારત વિશ્વના માત્ર 2.4% ભૂમિ વિસ્તાર ધરાવતો મેગા ડાયવર્સ દેશ છે. ભાઈ મેગા ડાયવર્સ દેશ કેટલા છે?
ચલો પાછળ પણ કદાચ આ પ્રશ્ન પૂછ્યો તો અહીંયા પણ યાદ રહેવો જોઈએ, ભારત જે છે એ મેગા ડાયવર્સ દેશ જે છે એની અંદર ધરાવે છે પોતાનું સ્થાન. ટોટલ મેગા ડાયવર્સ દેશ કેટલા છે? અને મેગા ડાયવર્સ એટલે કે બહુ વૈવિધ્ય, મહાવૈવિધ્ય તમારો ટેગ લાવવું હોય તમારા દેશને, તો એના માટે શું કેટલા પ્રકારની વૃક્ષોની પ્રજાતિ જરૂરી છે અને બીજું શું શું જરૂરી છે? તો ભારત 100% ભૂમિ વિસ્તાર બરાબર છે. ભૂમિ વિસ્તાર આમ તો તમે કહો તો જે 75% ઉપર પાણી છે, 25% ઉપર જ ભૂમિ છે, પરંતુ એ 25% ને 100% માનીને ચાલો તો એ 100 માંથી 2.4% જ ભૂમિ વિસ્તાર છે. એમાંય મહાવિવિધ દેશો બ્રિલિયન્ટ 17 લખવા વાળા બધા સાચા છે. 17 દેશો કેવા છે? મેગા ડાયવર્સ. મેગા ડાયવર્સ એટલે કે 5,000થી વધુ એવી વૃક્ષોની પ્રજાતિ ધરાવતો હોય કે જે હવે નાશ થવાના આરે હોય એવો દેશ, અને બીજો એવો દેશ કે જે શેની નજીક હોય? સમુદ્ર સપાટીની નજીક હોય. બરાબર છે, આ બે ખાસ યાદ રાખવાની છે. ક્લિયર છે? આ તમામ નોંધાયેલી પ્રજાતિઓમાં 7 થી 8% હિસ્સો ધરાવે છે. તો જેટલી પણ નોંધાયેલી પ્રજાતિઓ છે, રજિસ્ટર્ડ સ્પીસીઝ છે, બર્ડની, એનિમલની, ટ્રીઝની, એની અંદર ભારત 7 થી 8% હિસ્સો ધરાવે છે. 45,000થી વધુ પ્રજાતિઓ અને 91,000થી પ્રાણીઓની વધુ પ્રજાતિઓ આની અંદર આવેલી છે. ભારતની અંદર દેશની અંદર વૈવિધ્યસભર ભૌતિક વિશેષતાઓ અને આબોહવાની પરિસ્થિતિઓના પરિણામે વિવિધ ઇકોસિસ્ટમ એટલે કે ભૂપૃષ્ઠ રચાય છે. જંગલો, ભીની જમીન, ઘાસના મેદાનો જેને તમે સવન્ના કહો છો, ટેકરીઓ હોય તો તમે રોક કહો છો, બરાબર છે, સવન્ના કહો છો, ગ્રાસલેન્ડ એટલે કે ઘાસિયા મેદાન, આ બધા ભૂપૃષ્ઠ છે. જો સિંહ છે, ચિત્તો છે, વાઘ છે, દીપડો છે, આ બધા ઘાસિયા મેદાનમાં રહેવાનું પસંદ કરે. બાકી હાથી જે છે એ થોડા ઘનિષ્ઠ જંગલોની અંદર પણ રહેવાનું પસંદ કરતા હોય છે. ત્યારબાદ મરીન ઇકોસિસ્ટમ છે. આ બધા પ્રકારો છે કે જે આ બધા પ્રકારોના લીધે જ આપણી ઉચ્ચ ડાયવર્સિટી જળવાય છે. બરાબર, કુદરત જે છે એને બનતા અબજો વર્ષ લાગ્યા છે અને આપણને જે છે એને તોડતા અમુક જ વર્ષો લાગ્યા છે. રાઈટ, ભારતમાં વૈશ્વિક સ્તરે ઓળખાયેલા 34માંથી 6-4 જેવી વિવિધતા હોટસ્પોટ, બાયોડાયવર્સિટી હોટસ્પોટ. હવે લગભગ 36 થઈ ગયા છે. બરાબર, 34 ની 36 માંથી 4 છે. એમાં હિમાલય આવી જાય, પશ્ચિમ ઘાટ એટલે કે વેસ્ટર્ન ઘાટ આવી જાય. વેસ્ટર્ન ઘાટ ની અંદર હમણાં શું જોવા મળ્યું? મેં એક નાનકડો તમારા માટે શોર્ટ વિડીયો બનાવ્યો હતો, ચલો જે જોયો હોય એને કયો કે ભાઈ ભારતની આઝાદી કા અમૃત મહોત્સવ સાથે 75 વર્ષ સાથે એક કોઈક કંઈક છે આપણી પાસે પ્રજાતિ, એની 75મી પ્રજાતિ મળી આવી છે. એ ફ્રેશ વોટર માની, બરાબર છે, તાજા પાણી માની. આ શું હતું? બરાબર છે, ચલો હલો, હવે ડબલ અવાજ નહીં આવે, સોરી. ચલો, તો મેં એક શોર્ટ વિડીયો મૂક્યો તો ભાઈ 2 દિવસ પહેલા આપણા ભારતની અંદર એક 75મી પ્રજાતિ મળી આવી છે, એ શું છે? ચલો ભાઈ ફટાફટ, યસ, 2 જવાબ આવ્યા છે. ઇટ મીન્સ કે ભાઈ આની અંદર તમારે રુચિ લેવી પડશે. જો ફોરેસ્ટ ગાર્ડ બનવું હશે, જો ફોરેસ્ટર બનવું હશે, તો તમારે એ પ્રજાતિઓની અંદર પણ શું મેળવવું પડશે? રસ લેવો પડશે. કારણ કે ફક્ત સર રસ લેશે તો નહીં ચાલે, સરને તો રસ છે. બરાબર છે, એનો તમે રંગ જો કેટલું જોરદાર કરચલો લાગે છે, સફેદ અને જાંબલી રંગનો. અને એનું નામ પણ આપણે આપણી જે કહેવામાં સંસ્કૃતિ ઉપરથી રાખ્યું, આપણી જે સંસ્કૃત શબ્દ છે એની અંદર આપણે તેને ઘાટિયાના. હવે આ ઘાટિયાના છે ને એક મૂળ પ્રજાતિ કહેવાય. પ્રજાતિનું જયારે સાયન્ટિફિક નામ બને ને ત્યારે આગળનો શબ્દ હોય છે ને એ તેની અંદર આગળનો કે પાછળનો કોઈ પણ એક વર્ડ હોય છે. જેવી રીતે લિયો પેન્થેરા છે, તો પેન્થેરા એ એક પ્રજાતિ છે, એને બિલાડકૂડ કહેવાય. બિલાડકૂડ માટે તમે પેન્થેરા શબ્દ વાપરો, પરંતુ જ્યારે તેની અંદર લિયો લાગે છે તો પેન્થેરા કુળનો સિંહ. બરાબર છે, તમારામાંથી ઘણા પ્રકારના હોય પરંતુ તમારી જાતિ હોય, બરાબર છે, જે આપણે રાખી છે, પરંતુ એમાંથી પણ તમારી સરનેમ અલગ હોય. એવી જ રીતે અહીંયા જાતિ પેન્થેરા એટલે કે બિલાડકૂડ, એની અંદર જો તમે સિંહની વાત કરો તો લિયો આવે, ત્યારબાદ વાઘની વાત કરો તો ટાઈગ્રીસ આવે. બરાબર છે, આવી બધી વાતો થાય છે. પરંતુ તમે જ્યારે ઘાટિયાનાની વાત કરો તો ઘાટિયાના એક કરચલાની પ્રજાતિઓ છે અને એની અંદર તમે દ્વિવર્ણા નામ રાખ્યું. બરોબર, કોનું? સંસ્કૃતમાં. આ સંસ્કૃતમાં કરચલો મહિનો 2 વર્ણ ધરાવતો, વર્ણ એટલે રંગ,
એક સફેદ રંગ છે અને તેનો જાંબલી રંગ છે. તો તમે જીપીએસસી ની અંદર એપ્લાય કરો કે ફોરેસ્ટ ગાર્ડ કે ફોરેસ્ટર ની અંદર, તમને આના વિશે જો કરંટ અફેર્સ ની કોઈ આવી સ્પીસીઝ વિશે માહિતી મળે તો તમને પૂછવામાં આવે કે ભાઈ આ કેટલામો છે, તાજા પાણીનો 75મો ક્યાં મળી આવ્યો, પશ્ચિમ ઘાટ, પશ્ચિમ ઘાટમાં કયા રાજ્યમાં, કર્ણાટક ની અંદર. અને આને જે છે એ ગોપાલ કૃષ્ણ હેગડે, ગોપાલ કૃષ્ણ ગોખલે ને, ગોપાલ કૃષ્ણ હેગડે દ્વારા મેળ્યો છે. અને અહીંયા આ ગોપાલ કૃષ્ણ હેગડે જે છે એ આવા પ્રાણીઓ અને બધાના ફોટા પાડવા માટે જાય છે, બરોબર. તો આવી બધી વાતો તમને ખબર હોવી જોઈએ, આના માટે આપણે જે છે બધું કરવાના જ છીએ આગળ. પરંતુ આવો ઇન્ટરેસ્ટ લેશો ત્યારે તમને જો ફોરેસ્ટ ગાર્ડ કે ફોરેસ્ટર બની ગયા ને તો ઝડપથી તમને એસીએફ અને આરએફઓ બનતા પણ કોઈ નહીં રોકી શકે, કારણ કે તમારું જ્ઞાન એવું હશે કે તમારા આગળથી એટલા બધા ઇન્ફ્લુઅન્સ થશે, પ્રભાવિત થશે. અને આ જ્ઞાન જે છે એ તમારું આગળ જઈને તમને બહુ જ કામ આવશે. એક નાનકડી વાત કરું, મેં આ વાત પહેલા પણ કરી હતી, મારા દાદા છે એમને જે છે ને અત્યારે દેખાતું નથી, ઓછું દેખાય છે, પરંતુ તેઓએ જે છે એવો કોઈ મહારત હાંસિલ કરેલો નથી. તેઓએ પહેલા જે છે વાત કરીએ તો એક હોસ્ટેલ ચલાવી હતી અને હોસ્ટેલ બાદ તેમને પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ પડ્યો, પર્યાવરણમાં ઇન્ટરેસ્ટ પડ્યો એટલે તેમણે હિમાલય સુધી જે છે એ બધી જ જે પ્રજાતિઓ જોવા મળે એનો અભ્યાસ કર્યો પોતાની યંગ લાઈફમાં. અને પછી જ્યારે તેઓ જે છે 40-45 વર્ષના થયા ત્યારે અહીંયા જે જડીબૂટીઓ મળે એમાંથી બનાવવાનું ચાલુ કર્યું. અત્યારે તેમની પાસે ઘણી બધી નિઘુંટ અને એવી બધી જે આવે છે ચરક સંહિતા એવા બધા પુસ્તકો મબલક છે, પરંતુ અત્યારે તેઓ પોતાનું જાતે તેલ પણ બનાવે છે, જે તેમને જે છે એ એમની આટલી બધી એમની 80+ ઉંમર છે ત્યારે તેમને એમના ચલાવવામાં મદદરૂપ કરે છે. તેમની વચ્ચે જે દ્રષ્ટિ છે એ 90% જતી રહી હતી, અત્યારે તેઓ ડિલિવરી કાચથી બધું વાંચે છે, બરોબર છે. તો આ એક શોખ છે એ તમારે રાખવો પડશે. આપણે વાત કરીએ તો ચોટીલાની અંદર જ્યારે ભક્તિવન બન્યું ત્યારે આ ભક્તિવનની અંદર આ મારા દાદા જે છે એ આપણા થાનના જે ફેમસ એક કલાકાર છે, બરાબર છે, જે સ્ટેજ ઉપરથી બોલતા હતા, જેમનું નામ છે હાસ્ય કલાકાર છે, બરાબર છે, એમનું નામ હાલ યાદ આવતું નથી, એમને પણ હતા. અને જૂનાગઢથી જે સ્ટેટ આખા સ્ટેટના મેઇન કહેવામાં આવે કે ભાઈ ફોરેસ્ટ ઓફિસર હોય, આગળ એક ગાડી હોય, પાછળ એક ગાડી હોય, વચ્ચે SX4માં આવ્યા હતા. અને એમણે પણ દાદાથી એટલા પ્રભાવિત થયા હતા કે એમની સાથે મિલિટરીની જે કહેવામાં આવે કે જે લોજ હોય એની અંદર એમની સાથે ભોજન લીધું. અને છેક સુધી એક એક તેમણે કીધું કે ભાઈ આપણા ગુજરાતની અંદર શું શું આવી શકાય કયો, અને એ જાતે લેટર પેડમાં લખતા હતા. તો તમે કંઈ પણ બનશો, કંઈ પણ એટલે કે ફોરેસ્ટ ગાર્ડ બનો કે ફોરેસ્ટર બનો, પરંતુ આગળ તમને IFSના લેવલ ઉપર પણ જવું હોય ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના તો પણ કોઈ નહીં રોકી શકે જો તમે આવું જ્ઞાન લેતા થશો. એ ચાહે પછી તલાટીની અંદર હોય, તલાટીના એડમિનિસ્ટ્રેશન માટે તમે બધી માહિતી ભેગી કરો, ફોરેસ્ટ માટે કરો કે પછી DYSO માટે કરો, પરંતુ જે તમારે બનવું છે એની અંદર એવા ખૂંપી જાઓ કે પછી એ જે છે એ તમને આજીવિકા રડતો આપીને કરી દે, બરોબર છે. ચલો આગળ જઈએ. તો આની અંદર આપણે વાત કરીએ તો ટોટલ આપણી પાસે બાયોડાયવર્સિટી હોટસ્પોટની વાત કરવામાં આવે તો 4 છે, અને બાયોડાયવર્સિટી પ્લેસીસની વાત કરવામાં આવે આપણી પાસે, બરાબર છે, તો 18 છે. અને આ 18માંથી જે છે એ 11 બાયોડાયવર્સિટી જે કહેવામાં આવે યુનેસ્કોની લિસ્ટની અંદર કરવામાં આવ્યા છે, બરોબર. તો આ 18 જે છે, છેલ્લું પન્ના નેશનલ પાર્ક છે, પન્ના ટાઈગર રિઝર્વ એ કરવામાં આવ્યું હતું, આ ખાસ યાદ રાખજો. તો ભારત પાસે બાયોડાયવર્સિટીના સ્થળોની વાત કરવામાં આવે તો 18 હોટસ્પોટ, હોટસ્પોટ મોટા હોય એ 4 છે, હિમાલયન, પશ્ચિમ ઘાટ, ઉત્તર પૂર્વ એટલે કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ, પહેલા બર્મા સમાવિષ્ટ થતું હતું, હવે તેની અંદર નથી થતું, અને નિકોબાર ટાપુઓ, બરાબર, આ 4 છે. ચલો આગળ જઈએ. તો વાત કરીએ IUCN ઇન્ડિયાની, IUCN ઇન્ડિયાની વાત કરીએ 1948ની અંદર સ્થાપના થઈ, 1964ની અંદર પ્રથમ લિસ્ટ બહાર પડ્યું, અને 1969ની અંદર IUCN ઇન્ડિયાની સ્થાપના થઈ. ક્યાં? પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, મિનિસ્ટર ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, આ MOEFCC નું પૂરું નામ છે, યાદ રાખજો. આની કન્ટ્રી ઓફિસની સ્થાપના કહેવામાં આવે તો IUCN ઇન્ડિયાની કન્ટ્રી ઓફિસ જે છે 2007માં બની નવી દિલ્હીની અંદર, અને હાલમાં કન્ટ્રી રિપ્રેઝેન્ટેટિવ IUCN ના છે ડોક્ટર વિવેક સક્સેના, બરાબર છે. આની છેલ્લી મિટિંગ આપણી ઇન્ડિયાની 21મી મિટિંગ 27 જુલાઈ 2020 ના રોજ યોજાઈ હતી. તો આ બધું યાદ રાખવું પડશે. આગળ જઈએ. ચલો હવે તમારા પ્રશ્નો ચાલુ થાય છે. આ પ્રશ્નોની અંદર 7-7 હશે, બરાબર છે. સર 4 ઓપ્શન નહીં આપે, સર 7 ઓપ્શન આપશે, કારણ કે આ 7 શ્રેણીમાંથી ક્યાં હવે શું આવેલું છે એ તમારે યાદ
રાખવું પડશે. ક્લિયર છે વસ્તુ ભાઈ? ચલો ક્લિયર છે, ઓકે. તો રેડી થઈ જાઓ, હવે આપણે ભણી લીધું બહુ, હવે જોવાનું છે પ્રશ્ન. આયુસીએન રેડ લિસ્ટ ની અંદર આફ્રિકન સિંહ કઈ શ્રેણીમાં સમાવિષ્ટ છે? સૌથી ઓછી ચિંતાની અંદર, ધમકીની નજીકની અંદર, સંવેદનશીલની અંદર, ભયંકર ની અંદર, ગંભીર રીતે જોખમમાં, જંગલમાં લુપ્ત કે પછી લુપ્ત. આની અંદરથી હું જે છે એ હવે વારંવાર ઓપ્શન નહીં બોલું, એ હવે તમારે કહેવાનું રહેશે, રાઈટ? તો હવે આફ્રિકન સિંહની વાત છે. આફ્રિકન સિંહ જે છે એ વલ્નરેબલ ની અંદર છે, બરાબર છે? વલ્નરેબલ ની અંદર જોઈ શકો છો તમે અહીંયા, બરાબર છે? વલ્નરેબલ ની અંદર છે. 2014માં જાહેર થયું, અને સિંહ જે છે તેને લિયો પેન્થેરા લિયો કહેવામાં આવે છે. ક્લિયર છે? હવે આફ્રિકન સિંહની અહીંયા વાત કરી છે તમને, બરાબર? 23,000 થી 39,000 સુધીના છે, અને કેટલી ઊંચાઈ સુધી તમને જોવા મળેલા છે? 4.2 કિલોમીટર સુધી, એટલે 4200 મીટર સુધી. તો વલ્નરેબલ આવશે આની અંદર, શું આવશે? વલ્નરેબલ એટલે ભાઈ, બરાબર છે? વલ્નરેબલ આવશે. ક્લિયર થાય છે? ચલો, 2014માં આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવે આ લિસ્ટ ની અંદર કંઈ પણ સુધારો વધારો થાય, એટલે કે આની જે શું કહેવામાં આવે, વસ્તી વધતી હોય તો એને જે છે એ આ બાજુ જાય, ઘટતી હોય તો આ બાજુ જાય. તો વલ્નરેબલ માંથી જો એન્ડર્જ્ડ સ્પાઈસ થઈ જાય ને, એટલે કે જે જો ભયંકર રીતે હવે આવી જાય, તો નવું લિસ્ટ આવે એની અંદરથી એડિટ કરીને આવે. ક્લિયર થાય છે વસ્તુ? 2014માં જાહેર થઈ, હજી વલ્નરેબલ ની અંદર જ છે. આગળ જઈએ, આયુસીએન રેડ લિસ્ટમાં એશિયન સિંહ કઈ શ્રેણીમાં છે? બરાબર છે, એશિયન સિંહ કઈ શ્રેણીમાં છે? સૌથી ઓછી ચિંતામાં, ધમકીની નજીક, સંવેદનશીલ, ભયંકર, ગંભીર રીતે જોખમમાં, જંગલમાં લુપ્ત કે પછી લુપ્ત. ચલો આની અંદર તમારો જોવું શું જવાબ આવશે. હવે એશિયન સિંહ વિશે પૂછ્યું છે, બરાબર છે? જો તમને જે છે ને ખાલી એશિયન કે આફ્રિકન લખવું ન હોય તો વલ્નરેબલ જ આવશે, બરાબર? એની અંદર આફ્રિકન વાળું જ સ્ટેટસ આવશે. પણ એશિયન સિંહ ની જો વાત કરીએ, જે જય માતાજી યુવીભાઈ, ચલો એશિયન સિંહ ની વાત કરીએ તો જોરદાર ભાઈ, અહીંયા તમે બુદ્ધિ ચાતુર્ય લડાવ્યું છે કે જો આ સંવેદનશીલ હોય તો પછી આ એની નીચેની કેટેગરીમાં આવે થોડો, એટલે કે ભયંકરમાં આવશે, બરાબર છે? આવું લોજિક લગાડવાથી તમારું જે છે એ પ્રશ્નનો જવાબ આપવાની અને સાચો પડવાની શક્યતાઓ વધે છે. આયુસીએન રેડ લિસ્ટમાં વાઘ કઈ શ્રેણીમાં છે? ટાઈગર કઈ શ્રેણીમાં છે? ચલો ભાઈ, સૌથી ઓછી ચિંતાની અંદર, ધમકીની નજીક, સંવેદનશીલ, ભયંકર, ગંભીર રીતે જોખમમાં, જંગલમાં લુપ્ત કે પછી લુપ્ત, બરાબર છે? આ બે બહુ જ સેન્સિબલ છે. જ્યારે 200 થી નીચે વહી જાય ને સંખ્યા, 200, 100 થી વધુ, ત્યારે તે આ શ્રેણીની અંદર આવતા હોય છે, આ ત્રણ શ્રેણીની અંદર, બરાબર છે? જ્યારે તેની સંસ્થા સંખ્યા જે છે એ 1,000 થી 6-7 હજારની હોય ત્યારે આ આવે છે, અને 7-8 હજાર ઉપર હોય ત્યારે એની આ આવતી હોય છે. ક્લિયર છે? તો તમે જેમ જેમ શીખશો ને પ્રાણીઓ વિશે, એમ એમ તમને ઓટોમેટિક ખબર પડતી જશે, બરાબર છે? ફક્ત પ્રશ્ન સમજવાના નથી, પ્રશ્ન સાથે સંકળાયેલ હેતુ સમજવાનો છે, બરાબર છે? ચલો આની અંદર વાત કરશું ભાઈ. આયુસીએન રેડ લિસ્ટમાં વાઘ એટલે કે ટાઈગરીશ, બરોબર છે? તો એ પણ એન્ડર્જડીની જ અંદર આવશે, એટલે કે ભયંકરની અંદર આવશે. ક્લિયર છે? ક્યાં આવશે? ભયંકરની અંદર. વાઘની અંદર વાત કરીએ તો તેનું વૈજ્ઞાનિક નામ છે પેન્થેરા ટાઈગ્રીસ, બરાબર? સિંહનું નામ છે ભાઈ લિયો પેન્થેરા. 2021માં અવલોકન છેલ્લે કરવામાં આવ્યું હતું, 2020માં ડેટા જાહેર કરેલો છે. 2608 થી 3905 જેટલા વાઘ રહેલા છે, સૌથી વધુ વાઘ 75 થી 80% આપણા ભારતની અંદર આવેલા છે. છેલ્લે આપણે વાઘની ગણતરી કરી હતી 2967, બરાબર? વાઘ દિવસ 2019, 2019ના દિવસે, એટલે કે 29 જુલાઈના દિવસે વડાપ્રધાને આંકડા જાહેર કર્યા હતા. ગણતરી કરવામાં આવી હતી 2018માં, અને આંકડા જાહેર કરવામાં આવ્યા હતા 2019માં. ટોટલ 2967 જેટલા આપણે શું જાહેર કર્યા હતા, આંકડા વાઘના. અને સૌથી વધુ મધ્યપ્રદેશની અંદર, મધ્યપ્રદેશ કરતા માત્ર 2 વાઘ કર્ણાટકની અંદર ઓછા હતા, બરાબર છે? કર્ણાટકની અંદર હાથીઓ વધારે છે. તો પછી કર્ણાટક જે હાથીઓ અને વાઘ સૌથી વધુ ઘનિષ્ઠતા ધરાવતો રાજ્ય, એટલે કર્ણાટક, બરાબર છે? તો 2967 ટોટલ વાઘ છે, હાથીઓ 29,000 જેટલા છે ભારતની અંદર, લાસ્ટ 2016-17ની જે ગણતરી થઈ એના પ્રમાણે, બરાબર છે? વાઘ પૂછવામાં આવે કેટલા દેશમાં છે, 13 દેશમાં છે, અને હમણાં ક્યાંથી લુપ્ત થયા, તો ચીનના હૈનાન અને નિનજિયા, હૈનાન અને નિનજિયા નામના પ્રાંતમાંથી. ચીનમાં પણ ઘણી બધી જગ્યાએ છે,
ચીન માં કાળા વાઘ જૈન માં હોવાનો પણ એક કહેવામાં આવે છે કે ભાઈ ચીન માં કાળા વાઘ જૈન માં હોવાની પણ આપણને માહિતી મળે છે. અને મધ્યપ્રદેશના રેવા સ્ટેટના મહારાજાએ સફેદ વાઘનો શિકાર કર્યો હતો. બરાબર છે, સફેદ વાઘ જે છે એ ક્યારેક આવે છે કે કંઈક એટલામાં નંબરનું રંગ દ્રવ્ય જે છે એ આપણામાં ડબલ થઈ જાય અથવા ન હોય એટલે સફેદ થઈ જાય આખો વાઘ. એની અંદર જે છે એનું શરીર આવે નહીં. બરોબર છે, બીજા હોય એવું. એક સફેદ જીરાફ પણ છેલ્લું બચેલું હતું. બરાબર છે, આફ્રિકાની અંદર તમે જોઈ શકો છો ભાઈ 13 દેશો છે અહીંયા. બરાબર છે, 13 દેશો છે અહીંયા. આપણા જોઈ લો, આપણા અહીંયા બધે વાઘ જોવા મળે છે ભારતની અંદર. અહીંયા ચીન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, શ્રીલંકા, અહીંયા વાત કરીએ તો રશિયા છે. રશિયાની અંદર જે સફેદ વાઘ જોવા મળે સાયબેરિયન, કારણ કે ઠંડો પ્રદેશ વધારે છે. અહીંયા જો આ જે અફઘાનિસ્તાન ને એ બધા, ઉઝબેકિસ્તાન, તુર્કીની અંદર પણ તમને જોવા મળશે. તો ટોટલ 13 દેશોની અંદર આપણને વાઘ જોવા મળે છે. હવે તમારા માટે બોનસ ક્વેશ્ચન ભાઈ, તાજેતરમાં કેટલામી એશિયાઈ સમિટ ભરાઈ હતી જેની અંદર ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીએ ભાગ લીધો. કેટલામી એશિયાઈ ટાઈગર સમિટ ભરાઈ ગઈ, બરાબર છે, 2-3 મહિના પહેલા. અને હવે ગ્લોબલ ટાઈગર સમિટ ક્યાં ભરાશે? બરાબર, ઓક્ટોબરમાં ભરાવાની છે, એટલે કે આવતા મહિને. વેન્યુ જાહેર થઈ ગયું છે ભાઈ. ચલો, કેટલામી એશિયાઈ ટાઈગર સમિટ જાહેર થઈ છે અને ગ્લોબલ ટાઈગર સમિટ ક્યાં જાહેર થશે? ફટાફટ જવાબ આપો. કેટલામી એશિયાઈ ટાઈગર સમિટ, તો હમણાં ચોથી થઈ ગઈ. કેટલામી ચોથી થઈ ગઈ તેની આપણા ભારતના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભાગ લીધો હતો. ગ્લોબલ ટાઈગર સમિટની જો વાત કરશો તો એ ક્યાં આવશે ભાઈ? બરાબર છે, ક્યાં આવશે ભાઈ? 19મી નહીં આવે. જાન્યુઆરીની અંદર 19મી NTCA ની બેઠક થઈ હતી. NTCA એટલે કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. આની 20મી બેઠક જુલાઈની અંદર થઈ ગઈ. ક્યારે? જુલાઈની અંદર, 2 મહિના પહેલા 20મી બેઠક થઈ ચૂકી છે. તો આ ખાસ યાદ રાખવાનું, નેશનલ લેવલે એક થઈ ચૂકી છે 20મી બેઠક NTCA. બરાબર છે, 2005માં અસ્તિત્વમાં આવી અને આપણા પર્યાવરણ મંત્રી તેના હેડ હોય. બાદમાં વાત કરીએ એશિયાઈ લેવલની, તો આપણા કોન્ટિનેન્ટ લેવલની ચોથી ભરાઈ ગઈ. અને હવે ગ્લોબલ ટાઈગર સમિટ ભાઈ કોઈને ખબર નથી. બરાબર છે, એક જ જવાબ આવ્યો છે, યસ, તમિલનાડુની અંદર. આ પહેલા રશિયાની અંદર યોજાવાની હતી, પરંતુ રશિયાની અંદર બહુ બધા કન્ફ્લિક્ટ ચાલે છે, રશિયા યુક્રેન વોર, એના માટે થઈને હવે ક્યાં યોજાશે? તમિલનાડુની અંદર. તમિલનાડુની અંદર જે છે ભાઈ, બહુ તેને પ્રજાતિઓ ઉપર જે છે એ લાભ મળી રહ્યો છે. હાલમાં 14 જેટલી રામસાર સાઇટ એક સાથે તેને જાહેર થઈ ગઈ. ઉત્તર પ્રદેશ જે 10 સાઇટ ધરાવતું હતું એને પણ વટી ગયું. 14 જેટલી હવે તમિલનાડુની અંદર છે. બરાબર છે, તમિલનાડુની અંદર હમણાં ચેસ ઓલિમ્પિયાડ યોજાઈ ગઈ. કેટલામી? 44મી. તમિલનાડુનું જે છે બજેટ રજૂ કરવામાં આવ્યું, જેને દ્રવિડ બજેટ કહેવામાં આવ્યું. અને તેની બકરી, બરાબર છે, તેનું રાજ્ય પ્રાણી છે, એના માટે 10 કરોડ રૂપિયા પણ એના ફંડની અંદર કરવામાં આવ્યા. આ તમિલનાડુની અંદર નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ આવેલું છે. નીલગીરી જે છે એ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું નેશનલ પાર્ક છે. આ બધી વાત તમને યાદ હોવી જોઈએ કે ભાઈ ભારતનું સૌ પ્રથમ તમે જીમ કોર્બેટ ઉત્તરાખંડ યાદ રાખીને બેસી ગયા 1936ની અંદર કે એમ કઈ. ત્યારબાદ 4 જ વર્ષ બાદ 1940માં જે છે એ નીલગીરીને આપવામાં આવ્યું બીજા નંબરનું ભારતનું નેશનલ પાર્ક. તો આ બધી તમને ખબર હોવી જોઈએ. તમિલનાડુની અંદર ડુગોંગ સંરક્ષણ કેન્દ્ર પણ બનવા જઈ રહ્યું છે, જે ભારતનું પ્રથમ હશે. ક્લિયર છે, આ બધી વાત એની સાથે સંકળાયેલી છે ભાઈ. આ બધી વાત યાદ રાખવી પડશે. બરાબર, રેડ લિસ્ટમાં વાઘ જે છે એ ભયંકર શ્રેણીમાં છે. તો સિંહ ગ્લોબલ લેવલે અને આ વાઘ પણ ગ્લોબલ લેવલે એન્ડરઝડમાં છે. આગળ જઈએ, હાથી કઈ શ્રેણીમાં છે? બરાબર, હાથીના ટોટલ જે છે એ પ્રકાર હોય 3. અહીંયા આપણે જોઈશું એશિયન હાથીનો પ્રકાર, પરંતુ અહીંયા ગ્લોબલ લેવલે પણ વાત થઈ રહી છે હાથીની. IUCN રેડ લિસ્ટની અંદર હાથી કઈ શ્રેણીની અંદર છે? ચલો, આ 7 શ્રેણીમાંથી હાથી કઈ શ્રેણીની અંદર આવે છે ભાઈ? એલિફન્ટ, ચલો ફટાફટ. તો હાથી જે છે આપણો એ IUCN રેડ લિસ્ટમાં ભયંકરમાં જ આવશે, એન્ડેન્જર્ડમાં જ આવશે. ક્લિયર થાય છે વસ્તુ?
2019 માં જાહેર કરવામાં આવી હતી અને એલિફાઝ મેક્સિમાસ કહેવામાં આવે છે. સંખ્યા 48 થી 51 હજાર જેટલી છે. અહીં પૂરા વિશ્વના હાથીની વાત કરવામાં આવે છે. આ એલિફાસ એની પ્રજાતિનું નામ છે. મેક્સિમાસ જે છે એ આફ્રિકન ફોરેસ્ટ, આફ્રિકન બશ અને એશિયા આમાં અલગ અલગ થતા રહે છે આ પાછળના નામ, બાકી આ એલિફાસ સેમ રહે છે. તો એલિફાસ જે છે તેનું લેટિન નામ છે. 48 થી 51 હજાર જેટલા હાથીઓ છે. ભાઈ વાત કરીએ આપણે, બરાબર છે, જે ડાકુ હતો એ, બરાબર, એના ઉપર સિરીઝ પણ બનાવવામાં આવી. તે હમણાં જ અમારા એસીએફ ની અંદર ભણાયું હતું. યસ, નામ યાદ આવી ગયું, ડાકુનું વીરપ્પન. વીરપ્પન નામનો જે કહેવામાં આવે આ ડાકુ હતો, એણે 15 થી વધુ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, એસીએફ, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટરને મારી નાખ્યા હતા. અને હાથી જો પૂછો ને, હાથી કેટલા માર્યા હતા, તો 1000 હાથી મારી નાખ્યા હતા વીરપ્પને. બરાબર છે, એટલો ખૂંખાર ડાકુ હતો આ. બરાબર છે, માનવતાનો દુશ્મન. ચલો, આયુસીએન રેડ લિસ્ટ ની અંદર રેડ પાંડા, લાલ પાંડા કઈ શ્રેણીની અંદર છે? WWF ની અંદર કયું પ્રાણી જે છે એના ચિહ્નની અંદર આવેલું છે આ પ્રશ્ન હતો, અને એની અંદર રેડ પાંડા આવતું હતું, રાઈટ? તો આયુસીએન રેડ લિસ્ટ ની અંદર લાલ પાંડા કઈ શ્રેણીની અંદર છે? ચલો ભાઈ, સૌથી ઓછી ચિંતા લિસ્ટ કન્સર્ન ની અંદર, ધમકીની નજીક ની અંદર, વલ્નરેબલ, એન્ડર્સ્ડ, ગંભીર રીતે જોખમમાં, એક્સટિન્ટ ઇન ધ વાઇલ્ડ, કે પછી વાઇલ્ડ. ચલો ભાઈ, બરાબર, આની અંદર કઈ પણ રીતે પૂછવામાં આવે, કઈ પણ રીતે એટલે કે ઇંગ્લિશ કે ગુજરાતી ની અંદર તમને ખબર પડી જવી જોઈએ. બરાબર, સૌથી ઓછી ચિંતા એટલે કે લિસ્ટ કન્સર્ન. બરાબર છે, ત્યારબાદ તમને પૂછવામાં આવે કે ભાઈ ધમકી નજીક એટલે નિયર થ્રીટનેડ, સંવેદનશીલ એટલે કે વલ્નરેબલ, ભયંકર એટલે કે એન્ડર્સ્ડ. બરાબર છે, ગંભીર રીતે જોખમમાં એટલે કે ક્રિટિકલી એન્ડર્સ્ડ, એક્સટિન્ટ ઇન ધ વાઇલ્ડ એટલે કે જંગલમાં લુપ્ત, અને લુપ્ત એટલે એક્સટિન્ટ. બરાબર છે, ચલો. તો રેડ લિસ્ટ ની વાત કરીએ તો એ પણ જે છે એ એન્ડર્સ્ડ એટલે કે ભયંકર શ્રેણીમાં છે. બરાબર, શેની અંદર છે? ભયંકર, ડી આવશે ભાઈ. બરાબર છે, ડી છે. આપણા ભારતની અંદર 3 જ રાજ્યોમાં છે. રાજ્યના નામ કયો ત્યાં સુધી હું બીજું કહું. ચલો, નામ કયો, કયા કયા રાજ્યની અંદર રેડ પાંડા આવેલા છે, લાલ પાંડા આવેલા છે. ચલો, હમણાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળની અંદર એક ઝૂ માંથી 20 સરસ મજાના નાના નાના પુખ્ત વયના થવા જવા રહી રહેલા આ રેડ પાંડા જે છે એ કુદરતી અવસ્થામાં જંગલની અંદર છોડવામાં આવ્યા છે, નેશનલ પાર્ક ની અંદર. બરાબર છે, ચલો. તો 2015 માં જાહેર કરવામાં આવ્યું. રેડ પાંડાનું નામ સાયન્ટિફિક યાદ રાખજો, એલ્યુરસ ફુલગેનસ. એલ્યુરસ ફુલગેનસ, બરાબર છે, 2.5 કિલોમીટર થી 4.8 કિલોમીટર સુધીની ઊંચાઈએ તે જોવા મળેલા છે. બરાબર છે, અને સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશ સુધી, બરાબર, આ હાથીના અહીંયા રાખવામાં આવ્યા છે. આપણને રેડ પાંડાની સંખ્યા મળી નથી, રેડ પાંડાની સંખ્યા અત્યાર સુધી મળેલી નથી. સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને અરુણાચલ પ્રદેશ આ 3 રાજ્યોની અંદર આપણને રેડ પાંડા જોવા મળશે. યાદ રાખજો, આ પૂછાઈ શકવાની સંભાવના ભરપૂર ધરાવે છે. એક ગોલ્ડન લંગૂર આવશે. ગોલ્ડન લંગૂર જે છે ને એ બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠે જોવા મળશે. બરાબર છે, લાયન ટેલેડ એટલે કે ભાઈ સિંહની પૂંછડી ધરાવતા વાંદરાઓ ફક્ત તમને વેસ્ટર્ન ઘાટ ની અંદર જોવા મળશે. એવા ઘણી બધી વસ્તુ હશે. મણિપુરની અંદર જે છે એક પ્રકારનું હરણ આવે છે. બરાબર છે, ત્યારબાદ એક પ્રકારનું ઊંટ આવે છે. આ બધા સરસ મજાની અંદર તમારે શું લેવો પડશે? રસ લેવો પડશે. બરાબર છે, રેડ પાંડા વિશે જોઈએ તો ભાઈ જોઈ લો. રેડ પાંડા અહીંયા નોર્થ ઈસ્ટના સિક્કિમ, બરાબર છે, આગળ જોઈ ગયા અરુણાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ. બરાબર છે ને, આ 3 રાજ્યની અંદર તમને જોવા મળે છે. બરાબર, અહીંયા સુધી. ત્યારબાદ આગળ જાઓ તો તમને ભૂટાન અને ચીનની અંદર પણ જોવા મળશે. ક્લિયર થાય છે આ વસ્તુ? ચલો, આટલી જ જગ્યામાં આજે પીળો ભાગ દેખાય છે, એટલી જ જગ્યામાં રેડ પાંડા તમને જોવા મળશે. બરાબર છે, જે ભયંકર શ્રેણીમાં છે. ચલો, યસ, એ સાંગાઈ અરણની જ વાત કરું છું. આગળ જઈએ, દીપડો કઈ શ્રેણીમાં છે? બરાબર, દીપડાને લેપર્ડ કહેવામાં આવે. ચિત્તાનું નામ ચિત્તાહ તરીકે જ છે ઇંગ્લિશની અંદર, સામાન્ય તરીકે. હો, સામાન્યપણે યુરોપનો કોઈ વ્યક્તિ ચિત્તાને સંબોધે તો એ પણ ચિત્તાહ કહે. પાછળ તાહ વધારે લાગે, બાકી ચિત્તા જ કહેવામાં આવે. બરાબર છે, અને દીપડાને લેપર્ડ કહેવામાં આવે. ક્લિયર છે, ચલો. તો દીપડો કઈ શ્રેણીની અંદર છે ફટાફટ જણાવો. બરાબર છે, તો દીપડો આવશે ભાઈ વલ્નરેબલ. કઈ આવશે? વલ્નરેબલ શ્રેણીની અંદર આવશે. બરાબર છે, 2015 માં જાહેર કરવામાં આવેલી છે. ભારતની અંદર સંખ્યા જોઈએ તો 12 થી 14 હજાર જેટલી છે.
કેટલી 12 થી 14 હજાર. અને એસિનોનિક્સ જુબાટસ તેનું સાયન્ટિફિક નામ છે, એસિનોનિક્સ જુબાટસ. 5.2 કિલોમીટર સુધી મળેલો છે અને પેન્થેરા પ્રજાતિનો હશે તે પણ, એસિનોનિક્સ જુબાટસ. આગળ જઈએ, બરાબર છે. દીપડો જોઈ લીધો તમે, સંવેદનશીલ છે. હવે અહીંયા આપણે જોઈએ તો દીપડાના વિવિધ પ્રકારો તમને જોવા મળે. અમુર લેપર્ડ, અમુર લેપર્ડની સંખ્યા 60 થી પણ ઓછી છે. અરેબિયન લેપર્ડ, તો તમે જે શેખ પાસે બહુ બધા વિડીયો જોયા હશે, બરાબર છે, ફેસબુક ની અંદર ને ત્યાં બધે, તો આ અરેબિયન લેપર્ડ આવે છે, 45 થી 200 જેટલા હોય છે. આજે જાવન લેપર્ડ જે જાવા ટાપુ ઉપર ઇન્ડોનેશિયામાં, 350 થી 525 જેટલા છે. શ્રીલંકન લેપર્ડ 700 થી 950, અને પર્શિયન લેપર્ડ બરાબર એ 800 થી 1000 જેટલા બચેલા છે. તો પર્શિયન લેપર્ડ પણ છે અને અરેબિયન પણ છે, બરાબર છે, આ ખાસ યાદ રાખજો. ચલો આગળ જઈએ. સ્નો લેપર્ડ કઈ શ્રેણીમાં આવે છે? આજે જે છે આપણે 15 જેટલા જ લઈશું, કારણ કે મને ખબર છે કે જો વધુ પ્રાણીઓ આવશે તો તેનું બધું મિક્સિંગ થઈ જશે. એટલે તમને પહેલા મૂળભૂત લીધું છે બધું, આ સાથે સાથ સમજી લ્યો, અને બુધવારે આપણે બાકીના 35 જેટલા લેશું, એટલે 50 જેટલા આપણે આ પશુઓને આયુસીએન ની અંદર કઈ કેટેગરીમાં છે જે મેઇન આવશે ને એ જ જોઈશું, જેવા કે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ છે, ઘરિયાળ છે, આવા બધા આપણે જોઈશું, રાઈટ. ચલો, તો આયુસીએન રેડ લિસ્ટ ની અંદર સ્નો લેપર્ડ કઈ શ્રેણીની અંદર આવે છે? ચલો ભાઈ, તમે વસ્તી તમે મગજમાં વિચારો કયા કયા કેટલા કેટલા દેશોમાં છે, અને પછી એપ્લાય તો કરો, એટલીસ્ટ ઈ બોલી જાઓ, બરાબર છે. એ પણ વલ્નરેબલ ની અંદર આવશે. ક્યાં આવશે? વલ્નરેબલ ની અંદર. તેને કહેવામાં આવે છે પેન્થેરા યુનેસિયા. સ્નો લેપર્ડ નું નામ શું છે? પેન્થેરા યુનેસિયા. 2016 આ જાહેર કરવામાં આવ્યું હતું, અને 2718 થી 3386 જેટલી વસ્તી છે 12 દેશોમાં. કેટલા દેશોમાં? 12 દેશોમાં જે છે એ તેની વસ્તી આવેલી છે. તો ટાઈગર ની 13 દેશોમાં અને સ્નો લેપર્ડ ની 12 દેશોમાં, એક જ દેશનો ફેર છે. ક્લિયર થાય છે વસ્તુ? ચલો આગળ જોઈએ. તો તમે જુઓ ભાઈ, ઇન્ડિયાની અંદર આ લદાખ, અરુણાચલ પ્રદેશ, નોર્થ ઇસ્ટર્ન રિજિયનમાં બધે જોવા મળશે. ત્યારબાદ ચાઇના, મોંગોલિયા, રશિયા, કઝાકિસ્તાન, અહીંયા પાકિસ્તાનના થોડાક પ્રાંતમાં બધે જ સ્નો લેપર્ડ જોવા તમને મળે છે, રાઈટ. જ્યાં જ્યાં પીળું પીળું કરેલું છે, અને આ બીજું ગ્રીન ગ્રીન થોડુંક છે, બરાબર છે, ત્યાં પણ તમને થોડીક પ્રજાતિઓ જોવા મળશે. ક્લિયર છે? ચલો, તો આ સરસ મજાનો જે છે મેપ ભાઈ, સાયકોલોજિકલ એવું કહેવામાં આવે છે કે જો તમને મેપ થી બતાવવામાં આવે કે ચિત્ર થી બતાવવામાં આવે તો એ વધુ યાદ રહે છે, કારણ કે તમે જે ફિલ્મ જોઈ હોય એના ડાયલોગ સારી રીતે બોલી શકો નાના હોય ત્યારે પણ, બરાબર છે. પ્રાથમિકમાં ભણતા હોય ને અમુક છોકરાઓ જે છે એ બોર્ડ ઉપર લખેલા કરતા એમણે આ ડાયલોગ જે છે વધારે આવડતા હોય. એનું કારણ છે કે આપણા મગજની અંદર જે ફોટોગ્રાફિક મેમરી હોય છે એના માટેનું સ્ટોરેજ વધારે હોય છે, જ્યારે લાંબા લાંબા લખાણો માટે તમારે બહુ કષ્ટ ઉઠાવવું પડે છે. પરંતુ જો તમે એક વખત તેની અંદર કમ્ફર્ટેબલ થઈ જાઓ તો એ વધારે સારું છે. તમારા માટે સારું કયું છે? બુકનું વાંચન. પૂરી પૂરી બુક જે છે એ તો કઈ ફિલ્મની અંદર રૂપાંતરિત થઈ શકતી નથી, બરાબર છે. હાલમાં બંધારણ જો ભણવું હોય તો એના માટેની સરસ મજાની ફોટોગ્રાફિક મેમરી તમારે જોવી હોય તો આપણા સંસદ ટીવી ઉપર સરસ મજાની સિરીઝ ચાલુ થઈ છે. બધી જ સિરીઝ તમે જોવો તો અડધું બંધારણ તમને આવડી જાય એવી સરસ મજાની બધી સિરીઝ છે. તો સંસદ ટીવી જે છે એને સબસ્ક્રાઇબ કરી લ્યો, એના વિડીયો એકાદ બે રોજ જોવાનું રાખો, તમને બંધારણની અંદર ફાયદો થશે, બરાબર છે. ચલો આગળ જઈએ. તો એ વલ્નરેબલ ની અંદર છે. ક્લાઉડેડ લેપર્ડ ની વાત કરીએ, ટપકા વાળો ચિત્તો. ક્લાઉડેડ લેપર્ડ, ક્લાઉડેડ લેપર્ડ આયુસીએન રેડ લિસ્ટ ની અંદર કઈ શ્રેણીમાં આવે છે? ચલો ભાઈ, આની અંદર તમારો જવાબ આવશે એ પણ વલ્નરેબલ ની અંદર જ આવશે, સંવેદનશીલ ની અંદર. એને કહેવામાં આવે નિયોફિલિસ નેબ્યુલોસા. નિયોફિલિસ નેબ્યુલોસા વિશ્વની અંદર વાત થાય છે આ બધી. 2021 જાહેર થયો, 10 દેશોની અંદર તમને ક્લાઉડેડ લેપર્ડ જોવા મળશે. કેટલા દેશોની અંદર? 10 દેશોની અંદર. તેની સંખ્યા 4000 જેટલી છે અંદાજિત, 3700 થી 5580, બરાબર છે. ચલો, સિવેટ કેટ જે છે એની શક્યતાઓ મેઘરાજસિંહ છે થોડી ઘણી, બરાબર છે. એ પણ એના ઉપર પણ આવશું આપણે, કારણ કે માલાબાર સિવેટ અને બધી સિવેટ પણ આપણે આની અંદર લઈ લઈશું. આયુસીએન જે છે ભલે 100 સુધી પ્રાણીઓનું લિસ્ટ જાય, પરંતુ આપણને આની અંદરથી તમે જોશો કે પ્રાણીની અંદરથી તેનું આયુસીએન સ્ટેટસ, તેનું વૈજ્ઞાનિક નામ, તે કેટલા દેશમાં ફેલાયેલું છે,
તેની સાથે તેની ઉંમર અને તે કેટલી ઊંચાઈ ઉપર જોવા મળે છે એ બધું પણ લઈને આવશું. બધું અહીંયા ફ્રીમાં તો મળશે જ, બરાબર છે? પરંતુ આ બધું જોવું હોય તો એના માટે ટૂંક સમયની અંદર આપણે પ્રોગ્રામ લોન્ચ કરવાના છીએ, જેની અંદર તમારે રોજે રોજ જો ફોરેસ્ટનું ભણવું હશે તો એના માટે આપણે એક પ્લાન લઈને આવશું, બરોબર? 10 દેશોની અંદર આ થાય છે. આગળ જઈએ, સુંડા ક્લાઉડેડ લેપર્ડ, બરાબર છે? સુંડા ક્લાઉડેડ લેપર્ડ કઈ શ્રેણીની અંદર આવે છે? તો સુંડા ક્લાઉડેડ લેપર્ડ જે છે એ ક્લાઉડેડ લેપર્ડ ની બીજી પ્રજાતિ છે. કેવી પ્રજાતિ છે? બીજી પ્રજાતિ છે. આ સુંડા જે છે એ તમને ખબર પડી જવી જોઈએ કે ક્યાંનું હશે, હવે ઇન્ડોનેશિયાનું છે, બરાબર છે? કારણ કે સુંડા સ્ટ્રીટ પણ આવી છે, ખબર છે ને? ભારતની નેવી જે છે એ એક કવાયત કરે છે થાઈલેન્ડ સાથે, બરાબર? ઇન્ડો થાઈ કોર્પેટ જે છે એ દર 6 મહિને થાય છે. કારણ કે આ રૂટ ઉપર જે ચાચિયાઓ એટલે કે દરિયાઈ લૂંટારાઓ જે છે એ હુમલો ના કરે એના માટે. તો આ સુંડા ક્લાઉડેડ લેપર્ડ તમને ભયંકર શ્રેણીમાં છે. કઈ? એન્ડર્જડ, એટલે કે ભયંકર શ્રેણીમાં છે. તેને નેઓફિલિસ ડીઆરડી કહેવામાં આવે છે. 2015માં તે જાહેર થયું છે. 4500 જેટલી હવે તેની પાસે સંખ્યા વધી છે. અને 3 જ દેશો, બ્રુનેઈ, ઇન્ડોનેશિયા અને મલેશિયા, અહીંયા જ આ તમને જોવા મળશે. બ્રુનેઈ, ઇન્ડોનેશિયા અને મલેશિયા. ક્લિયર છે? ચલો, હેણોત્રો ની વાત કરીએ. હેણોત્રો એટલે શું ભાઈ? હેણોત્રો એટલે કેરેકલ, બરાબર છે? મિક્સ પ્રાણી લાગે, આમ કૂતરા જેવું લાગે, મોઢા સામે જોવો તો બિલાડી જેવું લાગે. વધુ જે છે તમને રણમાં જોવા મળે, એટલે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન, આપણા ભારતની અંદર રાજસ્થાન, ગુજરાત, અહીંયા બધે જ તમને હેણોત્રો જોવા મળે છે. કચ્છની અંદર હમણાં જ ગુજરાત રાજ્ય સરકારે જે છે તેને ગંભીર રીતે જોખમમાં જે છે એ આવતો જાહેર કર્યો છે, બરાબર છે? કારણ કે 40 જેટલા જ હેણોતરા બચ્યા છે આપણી પાસે. તો હેણોત્રોની જો વાત કરીએ તો હેણોત્રો જે છે એ લિસ્ટ કન્સર્ન ની અંદર આવે છે ભાઈ, ગ્લોબલ. બધા ચમકી ગયા છે કે સાહેબ આપણે કચ્છની અંદર 40 વધ્યા છે પણ બાકી બધે તો ઘણા બધા છે, બરાબર? કેરેકલ સર્ચ કરો એટલે ઘણી બધી જગ્યાએ જોવા મળે. 30 થી વધુ દેશોમાં છે, બરાબર? 30 થી વધુ, જો અહીંયા 25 થી લેખા 25 થી 30 દેશોમાં છે કેરેકલ. એને કેરેકલ બે વખત કહેવામાં આવે, બરાબર? સાયન્ટિફિક નામની અંદર 2014માં જાહેર કરવામાં આવે. 6.1, 6 વર્ષ જેટલું તેનું જીવન હોય છે, બરાબર છે? ચલો, તો લિસ્ટ કન્સર્ન ની અંદર છે. ત્યારબાદ વાત કરીએ તો આફ્રિકન ગોલ્ડન કેટ. આ આફ્રિકન ગોલ્ડન કેટ છે ને એ પણ હેણોત્રોના જ પ્રકાર છે. આ પણ હેણોત્રોનો જ પ્રકાર છે, પરંતુ તેઓનું જે છે ભૂપૃષ્ઠ આખું અલગ થઈ જાય છે, તાપમાન વિચારાનું અલગ થઈ જાય છે. એટલે પોતાને શરીરની આખી આકૃતિ છે અને શરીરની અંદરની સંરચના જે છે એ બહુ લાંબા વર્ષો જે છે એ અલગ અલગ થઈ જાય છે. આપણા સિંહની વાત કરીએ તો સિંહ જે છે એનું નેટિવ યુરોપમાં હતું, બરાબર છે? એવું કહેવામાં આવે છે કે સિંહ યુરોપથી આવ્યા, ધીમે ધીમે જે છે બધે છાયા, પછી ધીમે ધીમે જે છે એ આપણા એશિયાની અંદર વાત કરીએ અને આફ્રિકાની અંદર વાત કરીએ તો અલગ ક્યારે પડ્યા? 55,000 વર્ષ પૂર્વે. અને 55,000 વર્ષ પૂર્વે જ્યારે સિંહો અલગ થયા પછી તેમના ભૂપૃષ્ઠના લીધે તેમના ડીએનએ ની અંદર પણ ફેરફાર આવતો જાય, બરાબર? આફ્રિકાના કોઈ પણ પ્રાણીઓ લો, તેમની પાસે કુદરતી જે કહેવામાં આવે વાતાવરણ સારું છે, બરાબર? એને એમને કોઈ હેરાન કરતું નથી, રંજાડતું નથી, એમના માટે ફરવા લાયક, એમને 100 કિલોમીટર સુધી જાય તો એ જઈ શકે, આપણે એવું નથી. એટલા માટે આપણા પ્રાણીઓની સંરચના ઓછી થતી જાય છે. ગોલ્ડન કેટ, આફ્રિકન ગોલ્ડન કેટ જે છે વલ્નરેબલ ની અંદર આવશે, સંવેદનશીલ ની અંદર. એને કેરેકલ ઓરેટા કહેવામાં આવે છે. કેરેકલ ઓરેટાનું જે જીવન આયુ એ આપણા કેરેકલ કરતા 1 વર્ષ ઓછું છે, એટલે કે આનું 5 વર્ષનું જ આયુ છે. ક્લિયર છે? ચલો આગળ જઈએ, બરાબર છે? હવે વાત કરીએ IUCN રેડ લિસ્ટ ની અંદર બારાસિંગાની. ચલો ભાઈ, તમને કેટલી જગ્યાએ બારાસિંગા દેખાય છે? સરસ મજાનો મેપ આવેલો છે આની અંદર, બરાબર છે? તમને કેટલી જગ્યાએ બારાસિંગા તમને અહીંયા દેખાય છે, બરાબર છે? ચલો, તો બારાસિંગા છે તમને અહીંયા ઉત્તર પ્રદેશ ની અંદર વધારે દેખાશે, એકાદું અહીં ઉત્તરાખંડ ની અંદર દેખાય છે, બે જગ્યાએ દેખાયું. અહીંયા મધ્યપ્રદેશ ની અંદર દેખાય છે ભાઈ, આ નાગપુર ની બાજુમાં. 3 જ જગ્યાએ તમને બારાસિંગા જોવા મળશે, 3 જ રાજ્યની અંદર, જોઈ લો, બરાબર છે? આ ફોટો બહુ ઓથેન્ટિક છે. તો બારાસિંગા કઈ શ્રેણીમાં છે? સંવેદનશીલ, એટલે કે વલ્નરેબલ છે. આગળ વાત કરીએ તો આ બારાસિંગા જે છે એનું વૈજ્ઞાનિક નામ છે રુસેરવુસ
શૈલી, રુસેરવુસ ડુવાઉ શૈલી. ભારત અને નેપાળ બે જ રાજ્યમાં છે, ભારત અને નેપાળ. ક્યાં ક્યાં જોવા મળશે? બારાસિંગા, કારણ કે ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડની નજીક છે, ભારત અને નેપાળની અંદર જ જોવા મળશે. હવે આની પેટા જાતિની વાત જો કરું તો રુસારવેસ ડુવાસેલી અને એની આગળ લાગે રણજીતસિંહ. આપણે એક રાજા રણજીતસિંહના નામથી રણજીતસિંહ જે રમાય છે બરોબર, આ રણજીતસિંહ એ ફક્ત આસામની અંદર જોવા મળશે. ક્યાં જોવા મળશે? આસામના નેશનલ પાર્કની અંદર જોવા મળશે, રુસેરવસ ડુવાસેલી રણજીતસિંહ. તો રણજીતસિંહ નામનું બારાસિંગા તમને ક્યાં જોવા મળશે? આવી માહિતી તમે કદાચ પ્રથમ વખત જોતા હશો કે બારાસિંગાની પેટા પ્રજાતિ કે જેનું નામ રણજીતસિંહ ઉપર હોય એવું કંઈક છે. યસ, આ તમને ફક્ત આસામની અંદર જોવા મળશે. ક્યાં? ફક્ત આસામની અંદર. અને આગળ જો વાત કરું તો બીજા નંબરનું એક આવે છે બ્રાન્ડેરી. આ બ્રાન્ડેરી જે છે એ ફક્ત તમને મધ્યપ્રદેશના કાન્હા ટાઈગર રિઝર્વની અંદર જોવા મળશે. તો તમને અહીંયા બારાસિંગાના બે પ્રકાર જોવા મળ્યા, એક રણજીતસિંહ જે ફક્ત તમને આસામની અંદર જોવા મળશે, અને એક બ્રાન્ડેરી. આ બ્રાન્ડેરી તમને કાન્હા ટાઈગર રિઝર્વની અંદર જોવા મળશે. ક્લિયર થાય છે વસ્તુ? ચલો, આયુસીએન રેડ લિસ્ટમાં ચિત્તો કઈ શ્રેણીમાં આવે છે? ચલો આપણે પાછા જે મેપ લઈશું એ ગ્લોબલ લેવલે 7000થી વધુ ધરાવતા હોય તો એના લેવા જરૂરી નથી, બરાબર છે? એનું કારણ છે, કારણ કે કેટલોક નકશો તમને બતાવું, બરોબર છે? દીપડાની અંદર આપણે જોઈ શકો કે દીપડો જે છે એ આજુબાજુમાં આટલામાં સ્નો લેપર્ડ બાર દેશમાં હતો તો બતાવ્યો, બરાબર છે? તુર્કીથી લઈને રશિયા સુધી. એવી જ રીતે જે છે, હવે આ ચિત્તાની વાત કરીએ, આયુસીએન રેડ લિસ્ટની અંદર ચિત્તો, જેને ચિત્તા જ કહેવામાં આવે છે. તો આ ચિત્તો કઈ શ્રેણીની અંદર છે? ચલો, એની અંદર આવશે વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ. વલ્નરેબલ એટલે કે સંવેદનશીલ. એનું નામ છે એસિનોઇક્સ જુબાટસ. એસિનોઇક્સ જુબાટસ, જેને 2021માં જાહેર કરવામાં આવ્યો. 6500થી વધુ આ ચિત્તાઓ છે, બરાબર છે? 7000 જેટલા આપણે પણ હમણાં લાવવાના છે, 15 ઓગસ્ટના રોજ લાવવાના હતા, 21 જેટલા લાવવાના હતા મધ્યપ્રદેશના પુનો પાલપુ નેશનલ પાર્કની અંદર, KNP ની અંદર. શું કામ રોકવામાં આવ્યા નામીબિયાથી? કારણ કે નામીબિયામાં આપણા રાજદૂત હતા એ જોરદાર હતા. એમણે કીધું કે ભાઈ તમે આ ચિત્તા મોકલો છો, બરોબર, એ તો બરોબર વસ્તુ છે, પણ આ ચિત્તાઓ ફર્ટાઇલ તો છે ને, ફર્ટાઇલ એટલે કે ભાઈ ફળદ્રુપ તો છે ને, આગળ એમની બીજી પેઢીઓ સારી એવી સ્વસ્થ મજબૂત પેદા તો થશે ને, એના માટેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું. અને એના માટે આપણા ચિત્તાઓ 15 ઓગસ્ટે આવ્યા નહીં, કારણ કે 15 ઓગસ્ટે આપણા ચિત્તાઓ આવી જાત, હવે આવી રહ્યા હશે ધીમે ધીમે, બરાબર છે? 33 દેશોમાં જે છે આ જોવા મળે છે. ચલો આગળ જઈએ. તો ચિત્તાઓ જે છે સૌથી વધુ આફ્રિકાના અંદર છે, અમુક એશિયન ચિત્તાઓ પણ છે, ઈરાન ઈરાકમાં બેચા છે, પરંતુ 60થી ઓછા વધેલા છે, બરાબર છે? આગળ જઈએ. આયુસીએન રેડ લિસ્ટની અંદર કાળિયાર એટલે કે બ્લેક બક કઈ શ્રેણીમાં છે? બ્લેક બક જોવો, ભરી ભરીને છે અહીંયા. બ્લેક બક ક્યાં જોવા મળે છે તમને? બરાબર, જો આ આંધ્રપ્રદેશની અંદર, અહીંયા તમિલનાડુની અંદર, અમુક કર્ણાટકની અંદર પણ છે, બરાબર છે? મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનનો આ હિસ્સો, બરાબર છે? સલમાન ભાઈ, સલમાન ભાઈનું પ્રિય પ્રાણી, બરાબર છે? કાળિયાર બ્લેક બકની વાત કરીએ છે. 1000 જેટલા બ્લેક બક પાણીના રેલા છે. જ્યારે 2020ની અંદર શું હતું, માણસ જંગલમાં નહોતો જતો, એટલે કે નેશનલ પાર્ક નહોતો જતો, ત્યારે પાણીના રેલા જેમ જતા હતા, બરાબર છે? એ જોવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો શેર કર્યો હતો, બરાબર છે, એમના ટ્વિટર હેન્ડલ ઉપર. તો આ સૌથી ઓછી ચિંતાની અંદર આવે છે, લિસ્ટ કન્સર્નની અંદર આવે છે. કાળિયાર વિશે ચિંતા કરવાની જરૂર નથી, કાળિયાર વિશે સલમાનભાઈએ ચિંતા કરવાની જરૂર છે, બરાબર છે? એનું વૈજ્ઞાનિક નામ છે એન્ટિલોપ સેર્વિક્સ કેપરા. એન્ટિલોટ સેર્વિક કેપરા 2016માં જાહેર થઈ, 35000થી વધુ તે છે, ભારત અને નેપાળની અંદર જ જોવા મળે છે. તો આની પહેલા આપણે જે બારાસિંગા જોવા મળ્યા એ અને કાળિયાર બંને ક્યાં જોવા મળશે? આ હરણની પ્રજાતિઓ માત્ર ભારત અને નેપાળની અંદર. તેમનું જીવન 6.4 વર્ષ સુધી રહેલું હોય છે, બરાબર છે? હમણાં આસામની અંદર પણ તેમની જે છે શું કરવામાં આવી હતી, ગણતરી કરવામાં આવી હતી. કોની? બારાસિંગાની. આગળ જઈએ. આયુસીએન રેડ લિસ્ટની અંદર ડુગોંગ કઈ શ્રેણીમાં છે? ડુગોંગ એટલે દરિયાઈ ગાય, એક મત્સ્ય પ્રાણીનું વાત કરીએ છીએ, બરાબર છે? જે તમને ક્યાં જોવા મળશે? સોરી, મરીન એટલે કે દરિયાની અંદર, દરિયાઈ પ્રાણીની વાત કરીએ છીએ. ડુગોંગ, ડુગોંગની અંદર તેનું વૈજ્ઞાનિક નામ મને બહુ ગમે છે, ડુગોંગ. અને પછી બીજી વખત ડુગોન, બરોબર, નોટ ડુગોંગ, બીજી વાર ડુગોંગ, પછી ડુગોન, એટલે પાછળ જી નહીં લાગે. તમે DUGONG કરો છો
ત્યારબાદ ડી યુ જી ઓ એન કરીને ઊભું રહી જવાનું, પાછળ બીજી વખત જી નહીં લગાવવાનો. ડુગોંગ ડુગોન, બરોબર. ડુગોંગ જે છે એ ભયંકર એન્ડર્જડ સ્થિતિમાં છે, બરાબર છે. અહીંયા વલનરેબલ બતાવી છે, તો આપણે જોઈ લઈશું બરાબર છે આની અંદર શું છે. ભાઈ આયુસીએન ની અંદર જે છે એ ડુગોંગ ની શું પરિસ્થિતિ છે. ચલો ઓકે, તો વલનરેબલ જ આવશે બરાબર. સંવેદનશીલ અહીંયા લખેલી છે, આ પટ્ટી સાચી છે. અહીંયા જે છે આ ઉપર મૂકી દઈશું આપણે પીડીએફ ની અંદર. 2015 માં જાહેર કરવામાં આવ્યું હતું અને 22 થી 25 જેટલું તેનું પોતાની લાઈફ બતાવે છે. તે લાઈફ એની ડુગોંગ ની હોય છે. આપણા જામનગર ની અંદર મરીન નેશનલ પાર્ક ની અંદર પણ અમુક ક્યારેક ક્યારેક દેખાઈ જાય છે ડુગોંગ, બરાબર છે. ડુગોંગ ડુગોન આનું સાયન્ટિફિક નામ. અને ભારત ની અંદર તમિલનાડુના જે કહેવામાં આવે કે રામેશ્વરમ ખાતે આગળ જે છે એ પાલક સમુદ્ર ધુની આવેલી છે, બરાબર છે. અને એક અખાત આવે છે મન્નારનો અખાત, ત્યાં ભારતનું પ્રથમ ડુગોંગ કન્ઝર્વેશન સેન્ટર બનાવવામાં આવશે, બરાબર છે. એવી જ રીતે સ્નો લેપર્ડ કન્ઝર્વેશન સેન્ટર જે છે એ ઉત્તરાખંડની અંદર આવશે, બરાબર છે. હિમાચલ પ્રદેશ અને લદ્દાખનું શું છે, સ્નો લેપર્ડ રાજ્ય પ્રાણી પણ છે. તો આ બધી વાતો યાદ રાખવા જેવી છે ભાઈ, બરાબર છે. આનો એક જો ન બનાવતા હોય તો સેલ્ફ નોટ બનાવવાની ચાલુ કરજો, બહુ કામમાં આવશે, બરાબર છે. ચલો તો આજે 115 સુધી રાખીએ. અને આજે છે ભાઈ શું, આજે છે ટીચર્સ ડે. અને ટીચર્સ ડે નિમિત્તે તમારા માટે 24/7 ઉપર જે છે એ ખાસ કરીને એક સેલ આવ્યો છે, બરાબર. એની વાત પણ કરી દઉં હું ટૂંક સમયની અંદર, જોઈ લો. 24/7 ની અંદર જે છે એ ગુજરાત મહાપેક, તો ગુજરાત મહાપેક જો તમે ખરીદો છો એની અંદર તમને આજ ડબલ વેલિડિટી મળે છે. ડબલ વેલિડિટી એટલે કે તમને 2 વર્ષ સુધી આ અમારા ગુજરાતમાં જે 24/7 દ્વારા બેચ લોન્ચ થાય છે એ તમામ તમને શું મળશે, 2 વર્ષ સુધી. જુઓ અહીંયા લખેલું છે ડબલ વેલિડિટી, રાઈટ. 4709 રૂપિયાની પ્રોજેક્ટ, આ પ્રોડક્ટ 6 મહિનાની લેવી હોય તો 6 મહિનાની પણ લઈ શકો છો. 6 મહિનાની લેવી હોય, બરાબર, તો એની અંદર 3500 રૂપિયા લખેલા. 3500 એટલે કે તમને 2700-2800 ની આસપાસ પડશે જો મારો કોડ Y423 લગાડશો. અને 12 થી 12 એટલે કે 2 વર્ષની જો લેવી હોય તો તમને 4709 રૂપિયાની મળશે, બરાબર છે. ટૂંક સમયમાં તમારા માટે જોરદાર આયોજન છે આપણા માટે. અહીંયા 17% ઓફ તમને વધારે મળશે, બરાબર, જો મારો કોડ ઉપયોગ કરશો Y423 તો. 3900 રૂપિયામાં તમને આ મળશે. કેટલા? 3900. 3900 ભાઈગા 2 વર્ષ કરો. આની અંદર કેટલા કેટલા પ્લાન આવે છે, આ લાઈવ ક્લાસ જે છે એ ગુજરાત મહાપેક ની અંદર ઘણા બધા આવી જાય છે, બરાબર. તો ટૂંક સમયની અંદર આ બ્રહ્માસ્ત્ર અને સીડીપીઓ અને જનરલ બેચ ને બધું તમારે આવી જશે. ટેસ્ટ સિરીઝ ફોરેસ્ટ ગાર્ડ ની જે પહેલા લીધી છે આવી જશે, બરાબર છે. તો આવી રીતે તમે તેનો લાભ લઈ શકો છો. આવતીકાલથી આપણે વાત કરીએ તો આવતીકાલથી 116માં ક્વેશ્ચન થી ચાલુ કરશું. અને આવતીકાલે આપણે તમારા માટે 35 ક્વેશ્ચન જે છે એ કરીશું. કેટલા? 35 ક્વેશ્ચન પછી કરીશું. ક્લિયર થાય છે વસ્તુ? ચલો તો મળીએ બુધવારે, બરાબર છે. બુધવારે અન્ય પ્રાણીઓની માહિતી મેળવીએ કે ભાઈ અન્ય કયા કયા પ્રાણીઓ છે કે જે આયુસીએન રેડ લિસ્ટ ની અંદર શું સ્થાન ધરાવે છે, અને એ પણ તમને નકશા સાથે હું બતાવીશ. ક્લિયર છે? તો મજા આવી કે નહીં ભાઈ? મજા આવી હોય તો આને શેર કરવાનું ભૂલતા નહીં, શેર થવું જોઈએ, બરાબર છે. કારણ કે શેર થશે જ તો જ મને પણ એટલી જ ભણાવવાની મજા આવશે. તમારો પ્રેમ તો મળે જ છે, જે જૂના જોગી છે નવાને પણ લઈને આવો. કારણ કે ફોરેસ્ટ ગાર્ડ ની અંદર તમારા જેવા જઝબા જેવા ધરાવતા હોય એવા લોકોની જરૂર છે, બરાબર છે. કારણ કે હવે આપણી પૃથ્વીને જતનની જરૂર છે, અને એની અંદર જે છે આપણી કદાચ રેન્જ પણ વધે, 500થી વધુ રેન્જ છે, બરાબર છે. ચલો હવેનો લેક્ચર, આપણો લેક્ચર જે છે ને ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિવિજ્યુઅલ નહીં, અલ્ટરનેટ ડે ઉપર. અલ્ટરનેટ મીન્સ કે એક ડે ને એક દિવસ છે, એટલે કે સોમ બુધ ને શુક્ર ફિક્સ આવી જવાનું 9 વાગે. કેટલા વાગે? સોમ બુધ ને શુક્ર આવી જ જવાનું. આભાર દિલીપભાઈ, બહુ મજા આવી. જોશીભાઈ થેન્ક યુ સો મચ, સરસ. કાલે નહીં હોય પરમ દિવસે હશે. રાહુલભાઈ, જય માતાજી. જોશીભાઈ, ચલો. આપણા ગુજરાતના રાજ્યમંત્રી વન ના કહેવો તો કિરીટસિંહ છે, બરાબર છે. લીંબડીના જે ધારાસભ્ય છે કિરીટસિંહ, ક્લિયર છે. ચલો મયુરભાઈ,